नमस्कार मित्रों, स्वागत छे अमारी यूट्यूब चैनल एनटीवी गुजराती पर। मित्रों, आजना समाचार मने तमने जणावानुं मन नथी थतुं, परंतु जे सत्य छे ते तमने जणावानी हुं मारी फरज समजुं छुं। एटला माटे आजना आ वीडियो द्वारा ए समाचार तमारा सुधी पहोंचाडवानो प्रयत्न करी रह्यो छुं। तो मित्रों, तमने खोटुं लागी शके छे तो एना माटे अमने माफ करजो, परंतु जे सत्य छे ए तमने जणावुं छुं। मित्रों, मास प्रमोशन ने लईने आपणे घणा दिवसथी जुदा जुदा वीडियोस तमे मारी चेनल पर जोया हशे, अने मास प्रमोशन अपावा माटे घणा लोको तमारा माटे मेहनत पण करी रह्या छे, अने तेना समाचार हुं तमारा सुधी पहोंचाडी रह्यो छुं। परंतु आजना समाचार एवा छे के रिपीटर अने खानगी विद्यार्थीओनी बोर्ड परीक्षा लेवा माटे पूरेपूरी रीते तैयार छे, एटले के तेणे पोतानी मोटा भागनी तैयारीओ पूर्ण करी दीधी छे। अने पेपरमां पण आवी गयुं छे के 5મી જુલાઈ સુધીમાં ધોરણ 12માં ની હોલ ટિકિટ પણ આવી જશે, અને ધોરણ 10 ની હોલ ટિકિટ 10 જુલાઈ સુધીમાં મળી જશે। એટલે કે શિક્ષણ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારી કરાઈ ચૂકી છે, અને તેણે આ સંભવિત તારીખો જાહેર કરી દીધી છે। એટલે કે આ તારીખોની પહેલા તમને ઓનલાઈન રિસિપ્ટ આપી દેવામાં આવશે। તો હવે મિત્રો, તમારે ઓનલાઈન રિસિપ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાની થશે તેના જ્યારે સમાચાર મળશે એ તમને હું પહોંચાડી દઈશ। પરંતુ મિત્રો, એના પહેલા એક સલાહ આપી છે કે હજુ તમારી પાસે 15 દિવસનો સમય છે, તો 15 દિવસ તમે તમારી મહેનત શરૂ કરી દો, અને 15 દિવસમાં તમે ધારો એ કરી શકો છો। તો મિત્રો, હવે તમે વાંચવાનું શરૂ કરી દો, અને માસ પ્રમોશનની આશા હવે સાવ ઓછી દેખાઈ રહી છે। મિત્રો, આ હું એટલા માટે કહી રહ્યો છું, જે સત્ય છે એવું દેખાઈ રહ્યું છે એ તમને જણાવી રહ્યો છું। જો તમને ખોટું લાગ્યું હોય તો અમને માફ કરજો, પરંતુ જે સાચું છે તે જ મેં મારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। જો કે મિત્રો, હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરાઈ છે તેનો હજી ચુકાદો આવ્યો નથી, તેનો પણ ચુકાદો બની શકે તમારા પક્ષમાં આવી શકે છે, પરંતુ આપણે એની આશા હવે રાખવાની નથી, કારણ કે સરકારે પૂરેપૂરી તૈયારી કરી દીધી છે। અને મિત્રો, વાલી મંડળ પણ તમારા માટે ઘણું બધું લડત આપી રહ્યું છે, તો એને પણ જો સારો એવો સાથ સહકાર મળે અને એને પણ જો પોઝિટિવ જવાબ મળી જાય તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે। પરંતુ મિત્રો, હવે આ બધાની બહુ જ આશા ઓછી છે, વધુ ને વધુ તમે મહેનત કરો અને પરીક્ષા આપો, કારણ કે સરકારે આની પહેલા પણ પરિપત્ર દ્વારા તમામ વીજ કંપનીઓને જાણ કરી દીધી હતી કે પરીક્ષા દરમિયાન વીજ જોડાણ અવિરત પૂરું પાડવાનું રહેશે, તેમજ સીસીટીવી વાળા જે કેન્દ્રો છે ત્યાં જ પરીક્ષા લેવામાં આવશે। એટલે કે મિત્રો, હવે આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે, તે છે મહેનત કરવાનો। તો મિત્રો, મહેનત કરવા લાગી જાઓ, અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની આશામાં બેઠા ન રહે। તેમજ કોમેન્ટની અંદર કોઈક પોઝિટિવ વિચારો તમે લખજો, જેથી કરીને તે વાંચી અને બીજા વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ બને અને આગળ વધી શકે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।